આજે આપણે ધોરણ 11 સાયન્સ વિષય ગણિત પાઠ 7 પ્રકરણ 2 સંબંધ અને વિધેય સંબંધ અને વિધેયની આપણે આજે ફંક્શનોના સરવાળા બાદબાકી બે વિધેયો આપેલા હોય સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારના થોડા સૂત્રો જોઈએ અને બૈજિક ક્રિયાઓ બે વિધેય પરની બૈજિક ક્રિયાઓ કેવું કહેવામાં આવે શું કહેવામાં આવે છે બે વિધેય પરની બૈજિક ક્રિયાઓ કહેવામાં આવે છે એમાં શું આવે તો આપણે એ જરા જોઈએ બે વિધેય પરની બૈજિક ક્રિયાઓ કેવો એનો શબ્દ છે તો સરવાળા બાદબાકીનું શું આવે એટલે બે વિધેયોની પરની બે વિધેયો પરની બૈજિક ક્રિયાઓ હવે આનો કેવો થશે બૈજિક ક્રિયાઓમાં કે તમે સરવાળા બાદબાકી જે કરો છો એના અનુસંધાનમાં તમને બે ફંક્શન તમને આપી દીધેલા હોય છે સો બે ફંક્શનને આપી દીધેલા હોય છે એની આપણે વાત કરવાના છીએ તમને સરવાળા બાદબાકી તો બધું આવડે જ છે ગુણાકાર પણ બે વિધેય માટે શું હોય તો માનો કે પહેલો વિધેય એફ ડોટ એ ટુ આર આપી દીધો હોય તો એના માટેનું ફંક્શન એક્સ હશે અને બીજું વિધેય સી ઓફ એક્સ બરાબર બી ટુ આર હોય જી ફ્રોમ બી ટુ આર ત્યારે તમને જી એક્સ જ્યારે તમને આવા બંને વિધેયની વાત કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે એફ એક્સ એ છે બી ટુ આર આપેલો હોય છે વિધેયમાં એફ ફ્રોમ કે જી ફ્રોમ એ છે બી ટુ આર જ્યારે તમને આપી દીધેલો હોય છે બરાબર છે એ પ્લસ જી એ છે બી ટુ આર આપેલો હોય છે ત્યારે આપણે એ છે બી ફ્રોમ એફ ફ્રોમ એ છે એ પ્લસ જી ફ્રોમ એ છે બી ટુ આર તો એ પ્લસ જી નો ગુણાકાર સ્વરૂપે આપણે પેલા સરવાળા પછી ગુણાકાર સ્વરૂપે પછી બાદબાકી અને ભાગાકાર સ્વરૂપના ત્યારે તમે શબ્દ કરો છો ત્યારે એક જ વસ્તુ પહેલા ધ્યાન રાખવાનું છે કે પહેલું જો હું એવું લખું કે એફ ફ્રોમ એફ ફ્રોમ હું એ છેદ બી ટુ આર લખીશ શું લખીશ એ છેદ બી ટુ આર લખીશ પણ આપણે જ્યારે બે વિધેયોને સરવાળા કરીએ છીએ ત્યારે એફ પ્લસ જી ફ્રોમ એ છેદ બી ટુ આર તમે જેટલા પણ ફંક્શન હશે એમાં આ વસ્તુ હશે એટલે કે એફ ફ્રોમ એફ પ્લસ જી ઇન્ટુ એક્સ હોય તો તમારે આને આ રીતે લખવાનું છે એફ એક્સ પ્લસ જી એક્સ એવી રીતે બીજું હોય છે તમારે એફ માઇનસ જી ફ્રોમ એ છે બી ટુ આર હોય તો એફ માઇનસ જી ઇન્ટુ એક્સ બરાબર તમારે એફ એક્સ માઇનસ જી એક્સ એટલે બંને ફંક્શનોની બાદબાકી કરવાની બસ માનો કે કોઈ ગુણાકાર આપી દીધો છે એફ ઇન્ટુ જી ફ્રોમ એ છે બી ટુ આર કારણ કે બંનેના હવે એવા સામાન્ય ઘટકો તમારો પ્રદેશ હશે તો એફ ઇન્ટુ જી ઇન્ટુ એક્સ બરાબર એફ એક્સ ઇન્ટુ જી એક્સ બંનેનો ગુણાકાર કરી દેવો અને નંબર ચાર એવો હશે કે એફ છેદ જી ફ્રોમ એ છેદ બી ટુ આર હોય અને એફ છેદ જી ઇન્ટુ એક્સ હોય તો તમારે એફ એક્સ અને જી એક્સ નો ભાગાકાર આટલું તમારે ધ્યાન વૈજિક ક્રિયાઓ માટે તમારે આટલું ધ્યાન એ છે તેનો અર્થ છે બંનેની અંદર હોય તેવા સભ્ય તમે લઈ લેશો બરાબર અને એ સભ્ય તમે જ્યારે કરશો ત્યારે પ્રદેશ તરીકે તમે એ છે તે તમારો પ્રદેશ છે તરીકે તો એવા જે દાખલાઓ છે એના પણ આપણે વાતો કરી લઈએ જરા કે તમારો એવો જે ઉદાહરણ 16 છે એની પહેલા વાતો કરીએ અને ઉદાહરણ 16 પછી બીજા સ્વાધ્યાયમાં પ્રકરણનો જે દાખલો હોય એની થોડીક આપણે વાત કરી લઈએ છીએ એટલે બે રીતે પણ વૈજિક ક્રિયાઓની આ વાતો થાય છે આ માત્ર સૂત્ર આધાર છે બાકી તમે દાખલા ભણી શકો તમને ખ્યાલ આવશે આમાં આપણે ઉદાહરણ 16 જે છે પહેલા જોઈએ અને પછી સ્વાધ્યાયમાં આ દાખલો અને પ્રક્રિયામાં ઉદાહરણ પણ હશે બરાબર છે એટલે ત્યાં સુધીમાં તમારે કાર્ય ક્લિયર થઈ જશે બરાબર છે એટલે એવું શું છે તો 16મું ઉદાહરણ એવું આપી દીધું છે અહીંયા આપી દીધેલા છે બે વિધેયોનો સરવાળો એક્સ સબસેટા એક્સ સ્ક્વેર આ રીતે લઈને અહીંયા પણ તમને આપી દીધું બરાબર છે એક્સ ટુ આર કરીને પણ તમે જો એ છે બી કરો તો બી ચાલશે કારણ કે એક્સ
એ r ના સભ્યો છે એવું તમને કહેશે કારણ કે બંને ની અંદર x પદ છે એટલે a છે b તરીકે પણ હવે આપણે જોઈએ f g x બધા x તમાર કૌંસમાં લખી શકો છો હવે ઉદાહરણ 16 જે છે જોઈએ જરા એ શું કહેવા માંગે છે કે fx બરાબર x² છે આપણે લખવાનું અને બીજું રકમ આપી દીધી છે gx પણ આપી દીધી છે અને g ઓફ x બરાબર 2x plus 1 શું આપેલું છે 2x plus 1 બંને વાસ્તવિક વિધેયો હોય તો આપણે શું સાબિત કરવાનું છે fx f plus g f plus g into x આવી રીતે એટલે fx plus gx તમારે શોધવાનું બીજું છે f minus g into x fx minus gx ત્રીજું છે ગુણાકાર હવે બધા ઉત્તર જે આપણે અત્યારે વાત કરી એ બધાની વાત કરવા માંગી રહ્યો છું કારણ કે f છે g into x મેળવો આ વાસ્તવિક વિધેય હોય હોય તો આ બધા તમારે મેળવવા છે તો આપણે જોઈએ પહેલા બંને ફંક્શન નો કશું કરવા નહીં માત્ર સરવાળો છે અને એ સરવાળો તમને આવડે એવો છે f plus g into x એટલે fx plus gx તો તમે સરવાળો કરો એ સરવાળો શું હોય તમને જાતે થઈ જાય છે એમાં કઈ છે નહીં જોડો f plus g into x is equal to તમારે આવો કરી દેવાનું fx plus gx બસ આ તમારી કિંમત મૂકીને સાધુ લાવો x square plus 2x plus 1 આ શું છે તો આ x plus 1 નો હોલ સ્ક્વેર પણ થઈ બસ આટલું જ f minus g into x કૌંસમાં લખો બહાર તો હમણાં આપણે જે સૂત્ર લખ્યા fx minus gx એટલે કે x square minus કૌંસમાં 2x plus 1 આ કૌંસ છોડી દો એટલે x square minus 2x minus g વડે આ વર્ગ ન થઈ શકે કારણ કે અંતિમ પર ઋણ છે સમજાઈ ગયું આ બીજો નંબર આપણે નંબરે આ નંબર હવે નંબર 306 પણ જોઈએ f ઇન્ટુ g ઇન્ટુ x બરાબર fx ઇન્ટુ gx એટલે કે x² કૌંસ પણ 2x પ્લસ આ ગુણાકાર થશે એટલે કે 2x³ પ્લસ x² અહીંયા ગુણાકાર આ વિસ્તરણ પ્રમાણે fg ઇન્ટુ x બરાબર આ ત્રીજો જો નંબર 4 f ઓફ g ઇન્ટુ x બરાબર fx છેદમાં gx ઇઝ ઇક્વલ ટુ x² છેદમાં 2x પ્લસ આ તમારો દરેક જવાબ થઈ ગયો છે અને x² પ્લસ 2x પ્લસ 1 જે થઈ જાય છે એમાં x ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 1 કરવાનું કે એ શરત લાગશે જો તમે x બરાબર 1 માઇનસ 1 પર ટુ લો તો આનો છેદ 0 થઈ જાય છે શું થશે અહીંયા છે તમે x ની કિંમત 2 ઇન્ટુ માઇનસ 1 આ પર બે બે ઉડી ગયા તો માઇનસ 1 પર સાથે જેવો એટલે જે શરત લખવાની x ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ x એ માઇનસ 1 નથી જો હોય ને તો છેદ 0 થઈ જાય સમય સંખ્યાઓ આપણે સમય સંખ્યા લખતા હતા ને q બરાબર p છેદ q જ્યાં p બિલોન્ગ્સ ટુ z q બિલોન્ગ્સ ટુ z અથવા n અને q 0 હોવો જોઈએ નહીં એટલે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે અહીંયા છેદ ના 0 જોઈએ એટલા માટે x નું એટલું મૂલ્ય તમને આપી દીધું કે x બરાબર માઇનસ 1 મિત્રો હોવો જોઈએ ને એવી રીતે 17 માં પણ દાખલો છે તમારાથી થઈ ગયો છે મોકે છે અલી પર હવે એવા જે દાખલા છે આની અંદર હવે એવા જે દાખલા આવે છે એ પણ જોયો અહીંયા એક fx આલેખ છે તમને ખબર પડશે એમાં મારી જરૂર નહીં પડે પ્રદેશ બતાવવાના છે બરાબર છે પછી ત્રણ ફંક્શન આપેલા તો આલેખ કરવાના છે એ તમારે થઈ ગયું 0 0 માઇનસ 1 માઇનસ 1 આલેખ તદેવ વિધેય જેવું છે મતલબ કે માનક વિધેય છે હવે આવો જે દાખલો સજ્જમાં છે બરાબર વિધેયનો પ્રદેશ શોધો આ જે દાખલા છે મુખ્ય તમારે જોડે આવો જે દાખલો છે પ્રકરણ સ્વાધ્યાયમાં દાખલા નંબર 7 પર મારે કરવાનો છે આ પ્રમાણે દાખલા નંબર 7 એક
આગળ દાખલો એવો છે કે જે તમારે આના પ્રમાણે કરવાનું થશે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં છે દાખલા નંબર 147 બરાબર છે એટલે આ રીતે તમારે કામ કરવાનું છે બરાબર અને પછી હવે આપણે પ્રકીર્ણમાં કેટલા દાખલા જે હોય તે કે કઈ શું છે એ જોઈ લેજો બીજો દાખલો પણ દાખલા નંબર 7 જે છે બરાબર fx બરાબર x + 1 અને gx = 2x - k તમને આવડી ગયો છે એમાં મારી કોઈ જરૂર પડતી નથી હવે આપણે પ્રકીર્ણમાંથી એક બે દાખલા એવા છે કે જે આપણે જોવા જેવા છે દાખલા નંબર 1 શું કહે છે જો fx બરાબર શરત છે x કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 3 અને 3x 3 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન થી વ્યાખ્યાયિત છે અને એ રીતે gx પણ આપેલું તો f એ વિધેય છે અને g એ વિધેય નથી તો હવે તમારે x બરાબર 3 માટે પહેલા શોર્ટકટ લેવાનો અને fx બરાબર 3x માટે પણ 3 માટે શોર્ટકટ એ બંને જવાબ તમારે સરખાવશે જેમ કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 અને પછી 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x એટલે બંને ફંક્શનમાં તમારે 3 મૂકી દેવાના એટલે જવાબ તમારો સરખો આવે એટલે f એ અનન્ય છે એક ઘને માત્ર પહેલા ફંક્શનનો એક ઘટક બીજા ફંક્શનના એક ઘટક સાથે સંગત છે એટલે વિધેય છે અને બીજામાં શું કહે છે કે gx વાળો છે ને તો તમે બે મૂકશો તો 2 નો વર્ગ 4 થાય અને બીજામાં બે મૂકશો તો 6 થાય કેટલા થશે 6 પણ થાય એટલે x સ્ક્વેર તમારો 4 અને gx તમારો 6 એટલે x બરાબર 2 ની સંગત એટલે કે હું લખી દઉં છું તમે જુઓ જરા બરાબર છે એટલે પહેલો દાખલો આપણે જોઈએ જે શરત છે શરતને તમને ધ્યાનમાં રાખીને આપણે જરા કરી લઈએ એટલે તમને થોડો ખ્યાલ આવી જશે એટલે શરત અત્યારે તમે ખાલી ગુણધર્મ રીતે યાદીમાં ફેરવાની શરત લેવી છે બસ અને અત્યારે જે શરત આવે છે એ આવતા વર્ષે તમારા બારમાની અંદર પણ જે તે પ્રકરણને શરતનો ઉપયોગ કેવી થાય છે એનો પણ તમને છે પ્રકરણનો પહેલો જે છે જોઈએ પ્રકરણનો સ્વાધ્યાય દાખલા નંબર 1 બહુ સરસ છે હું સંબંધે f x બરાબર c નું લખી દઉં છું x સ્ક્વેર બે ફંક્શન આની અંદર આપી દીધેલા છે 0 લેસ x સરસ છે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x સ્ક્વેર ઓર ઇક્વલ ટુ વ્યાખ્યાયિત છે બરાબર છે અને બીજું આપણને મળ્યું છે g h હું આ બાજુ લખી શકે તમામ બંને દાખલા જે રીતે થાય છે ખબર પડી જશે g h માં મળ્યું છે નવ મળે છે
એટલે 3 માટે 9 જ મળે છે એટલે 1 અને માત્ર એક જ સંબંધ છે 1 અને માત્ર એક જ સંબંધ મળે છે જેને આપણે અનન્ય કહીએ છીએ માટે f એ નિશ્ચિત છે હવે આની અંદર જો બે ઘટક સ્થાનમાં બે મૂકવા અને બે ઘટક સ્થાનમાં પણ બે મૂકવા આપેલ શરત મુજબ આમાં પણ એવું લખી દેવાનું આપેલ શરત મુજબ x બરાબર 2 બંને ફંક્શનમાં મૂકતા g of x बराबर x स्क्वायर माने g ऑफ 2 बराबर 2 નો વર્ગ એટલો મળી જશે ચાલો સામે જોઈએ બીજો g ઓફ x બરાબર 3x g ઓફ 2 3 ગુણ્યા 2 એટલે કેટલા મળશે બસ હવે અહીં બંનેના જે જવાબ આવે છે એ કેવા આવ્યા છે અલગ કઈ 4 છે નહીં અહીંયા બંને જવાબ સમાન આવે અહીંયા બંને જવાબ સમાન નથી તમને આટલા પરથી અંદાજ આવી જાય કે આ બે અનુસાર ક્રમ બે અનુસાર x બરાબર 2 પ્રથમ અનુસાર x બરાબર 2 માટે fx બરાબર x સ્ક્વેર બરાબર ચાર અને છ એ બે ઘટકો પ્રાપ્ત થાય છે ચાર અને છ ઘટકો પ્રાપ્ત થાય છે એમ x ને બે આગળ અહીંયા જુઓ આ x બરાબર બે આગળ બે ઘટકો ચાર અને છ મળે છે માટે g એ વિધેય નથી હવે આનું કારણ તમને કહી દઉં છું અહીંયા ત્રણ ને બંને સમાન છે એટલે માનો કે તમે જ્યારે રાઉન્ડ કરો છો તો ઘટક તમે 3 લીધો છે બંને માટે એટલે તમારું રેઝિસ્ટન્સ સામે તમે 9 એક એક સંબંધ બસ એટલે બીજું પણ એમ કહી શકાય કે 3 મૂકો છો સામે અને છે બસ એક સરખા છે બંને એટલે અહીંયા તમારે x બરાબર 2 2 જ આપણે એટલે 1 અને 2 થી થાય આમાં કેવું રીતે થશે 1 અને 2 છે એવું તમારે વિચાર હોય તો થઈ જશે એટલે જ જીવી દેને પેલું 1 1 છે અને અનેક કારણ વિધે થાય છે એક અનેક હોવાથી વિધે નથી જે આપણે અગાઉ બે દિવસ પહેલાના પ્રક્રિયાની અંદર આ વસ્તુ જોઈ છે એટલે આવી રીતે તમારે ચેક કરવાનું ફંક્શન અલગ બરાબર તો તમારે આ રીતે દાખલો કરી દો બરાબર એવી જ રીતે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર એમાં કિંમત આપી દીધે છે 1.1 માઇનસ એફ 1 અને નીચે 1.1 માઇનસ 1 બહુ ઇઝીલી છે કશું છે ને એમાં જોવા જોઈ લઈએ એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર બહુ નોર્મલ હોય એવું લાગી રહ્યું છે મને બીજો નંબર છે કે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર હવે તમને રકમ આપેલ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે એફ 1.1 f 1.1 माइनस f 1 छेद में 1.1 माइनस 1 आओ आप देखो सो जवान उसे कसो करवा लो तो जहाँ जहाँ f छेद है तब फंक्शन मुके ने कीमत तो तुमने आप ही दे दी छेद एक कीमत तो तुम्हारे लिए अंदर मुके दीवानी और कीमत ऊपर जाओ सो आए ये तुम्हारे मेरे दिवार के तुम्हारे पास है ऑटोमेटिकली काम थे जैसे 1.1 वर्क इट होता है तो 11921 था હવે પોઈન્ટ હોય અને વર્ક કરો તો દશાંશ ચિહ્ન પછી બે પોઈન્ટ ખસી જાય એ તમને ખબર પડી જાય એટલે 1.21 થશે અને એકનો વર્ગ નીચે 1.1 માં એક જાય એટલે 0.1 રહેશે બહુ ઈઝી વસ્તુ છે જોયો હવે ખાલી x વેલ્યુ ની કિંમત મૂકવાની છે એટલે 1.1 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર છેદમાં 1.1 માઇનસ એટલે કે 1.21 માઇનસ 1 છેદમાં 0.1 હશે 1.1 અહીંયા કશું જ નથી તો તમે આટલું વિચારી શકો છો આમ કરે છે
એટલે 1 માં 0 જાય અને 1 માં 1 જાય 0 આવો તમને હવે જે જો 1.21 માંથી 1.0 જાય એટલે તમને શું મળશે 0.21 બરાબર 0.1 એટલે કે 21/10 ગુણ્યા 21/100/10 ભાગ્યા 1 છેદનો છેદ ઉપર 1 શૂન્ય જાય બરાબર 21/100 અને આ 1/10 છે છેદનો છેદ ઉપર જશે એટલે 10/1 શૂન્ય માઈનસ 21/10 બરાબર 2.1 આવો કે આવો છે ખાલી કિંમત લગાવવાની છે કા એટલે આવા દાખલા પણ છે એટલે તમારે વાંધો નહીં આવે અને ત્રીજો દાખલો શું કહે છે એ પણ જોઈ લે કે એમાં x² - 2x + 2x + 1 અને x² - 8x + 12 નો પ્રદેશ શું હોય એટલે તમારે અવયવ પાડો હવે એવું થશે કે છેદમાં x² - 8x + 12 છે તમારી પાસે પૂર્ણાંક નથી છે પણ શરત એક છે કે તમે x² - 8x - 12 માં ભાગલા પાડવા રીતે અવયવ પાડો તો 6 2 12 થાય એટલે x = તમે 6 મૂકો x = તમને 6 મળશે અને x = બીજું તમને મૂલ્ય મળશે 2 મળશે બસ એટલે 2 અને 6 માટે છેદ 0 થઈ જશે એટલે b નો પ્રદેશ એટલે f નો જે પ્રદેશ છે એ r માંથી તમારે 2 6 બાદ કરવાનો કારણ કે આપણી શરત શું છે કે છેદ 0 હોય તો એ ફંક્શન નું કોઈ મહત્વ રહેશે નહીં એટલે એનું મૂલ્ય મળતું નથી એટલી આપણને ખબર પડે છે બરાબર અત્યાર સુધી આપણે આવું ઘણું બધું ભણી આવ્યા છે કેલ્સમાં ગમે તેવી મોટી રકમ નો છેદ માં 0 હોય તો એની કોઈ વેલ્યુ નથી અને અંશમાં 0 છેદ માં ગમે તેવી મોટી રકમ હોય તો એનો જવાબ 0 થઈ જશે એટલે જો છેદ ના તમે હવે પાડશો તો x = 2 y = x / 2 અને 6 મળશે એ તમે છેદ માં મૂકશો તો છેદ 0 થઈ જશે બરાબર એટલે r માંથી તમારે 2 અને 6 બાદ કરો ને તમારો પ્રદેશ આ રીતના તમારા દાખલા છે તમારે પ્રેક્ટિસ કરવાની છે બસ હવે જોઈ લે બીજા એક બે જે તમને ઓફર દાખલા એવા દાખલા એક આગળ દાખલો જોઈ રહ્યો છું fx f = 1 1 2 3 0 - 1 - 1 - 3 તમને ક્રમિક જોડ આપી દીધેલી છે અને z થી z છે fx = x + b થી વાક્યાંશ હોય વિધેય હોય તો a અને b શું તમારે માનો કે તમારી પાસે એવું આપી દીધેલું છે fx 1 1 1 મૂકો તો 1 મળે 2 મૂકો તો 3 મળે એટલે તમે આ બંનેનો ઉપયોગ કરશો fx ax + b કારણ કે પહેલો ઘટક આપણે x નો હતો બીજો ઘટક y એટલે પહેલો પ્રદેશ હતો બીજો વિસ્તાર છે આપણે નક્કી કરેલો છે તો f 1 તમે ફંક્શન મૂકો તો 1 મળે છે તો તમારું ફંક્શન fx = ax + b તો તમે ત્યાં આગળ 1 મૂકો અને f(1) ની કિંમત 1 છે એવું તમારે નક્કી કરવાનું છે એટલે એક દાખલો આપણે જરા જોઈ લઈએ એટલે તમારી પાસે ઘણું બધું કામ આવે છે ઈઝીલી બની જશે માં આઠમો દાખલો છે બરાબર સાતમો તમને મેં બેઝિક સરવાળ લીધો કરી એટલે હવે આઠમા દાખલાની વાત આપણે કરી લઈએ એમાં શું કહેવા માંગે છે બીજી પછી તમે 2 મૂકો તો 3 મૂકો
બસ આવી જે કિંમત હોય તો તો x 1 પણ હોઈ શકે બરાબર જે હોય કે આપણે એ જરૂર છે આપણો ફંક્શન આવ્યો પણ આ જવાબ આવ્યો છે એના પર તો ફંક્શન મળ્યું જે છે હવે તમારે વર્ગ પર જે વિધેય છે એના પર જે તમે f ઓફ 1 1 હોય આવો તમારી પાસે ફંક્શન હોય તો f ઓફ 1 બરાબર હોય કેમ કે આ જે 1 છે x એના માં છે y છે તો અહીં મેં x ની જગ્યાએ મૂક્યો y મને માનવું હવે આ માન જે છે તમારે આની અંદર મૂકી દો તો f ઓફ 1 બરાબર a ઇન્ટુ 1 પ્લસ b એટલે કે a પ્લસ b અને f ઓફ 1 બરાબર તમારે કેટલા મૂકી દો વાહ આ સમીકરણ એક બની ગયું હવે તમે એવી રીતે બીજી શરત લેવા f ઓફ 2 3 ની જોડ લેજો તો તમે f ઓફ 2 બરાબર તમને કેટલા મળી જશે 3 કારણ કે આપણને જે ફંક્શન બરાબર જે મળ્યા છે y છે તો હું વર્ગ મૂકો આ ફંક્શન તો મને y 1 મળે એનો મતલબ તો હું ફંક્શન નું બે મૂકો તો મને કેટલા મળે તો આપણું ફંક્શન શું છે જોઈ લીધું ax plus b બરાબર fx એવું આપણે ત્યાં લખી દીધું તો f ઓફ 2 બરાબર a into 2 plus b અને f ઓફ 2 બરાબર મારે કેટલા લખવાનું 3 એટલે 3 બરાબર 2a plus b એટલે કે 2a plus b બરાબર આ સમીકરણ દેખી તો સમીકરણ ની તમે બે સોલ્વ કરો એટલે તમને એ અને વિના મૂલ્યમાં તમારી પાસે વિધેય છે જોયો બંને માં b ના સમૂહ અને બંને જી નો સમાન છે એટલે સમીકરણ એક અને બે ને બાદ કરો a plus b બરાબર 1 અને 2a plus b બરાબર 3 અહીં લખીશું બાદ કરતા આ તમામ ચેપ્ટર ધોરણ 10 નું નીચર સુરેખ સમીકરણ વાંચે દાખલો આવી એટલે બંનેના ચક્રો આગળના ધોરણમાં ઉપયોગી થાય છે ધ્યાનમાં રાખો સરખાવણી જ્ઞાન 2a માં દેખાય એટલે માઇનસ a 3 માં દેખાય એટલે માઇનસ a માટે a બરાબર કેટલા મળે 2 હવે બીજી જોઈએ આની કિંમત 1 માં મૂકતા તો પહેલું સમીકરણ શું છે a plus b બરાબર a માટે 2 plus b બરાબર a માટે b બરાબર 1 minus 2 એટલે b કેટલા મળે છે હવે અહીંયા તમે આ કિંમત મૂકો તો તમારી પાસે ફંક્શન આવી જશે જો હોય તો જો fx બરાબર a ની કિંમત કેટલી આવે 2 ઇન્ટુ x માઇનસ હવે તમારા કિંમત મૂકો 1 1 2 એકા 2 2 માં 1 જાય ગઈ 2 મૂકો 2 નું 4 માં 1 જાય 3 0 મૂકી દો માઇનસ 1 અને માઇનસ 1 મૂકો તો માઇનસ 2 માઇનસ 1 માઇનસ એટલે આ તમારો ફંક્શન પરથી આટલા બની ગયું એટલે તમારે પહેલી જોડ જે આપેલ છે એ આ રીતે હશે દેખો તમે અહીંથી પણ કરી શકો છો f 0 બરાબર માઇનસ 1 કરી કરો તો પણ થઈ જાય જો તમે f 0 આવી રીતે કરી શકો છો f ઓફ 0 માઇનસ 1 તો તમે આમ લખી શકો છો f ઓફ 0 માઇનસ 1 હવે તમે ફંક્શન લખો ax plus b બરાબર માઇનસ 1 આવવાનું છે અને આમાં માઇનસ 1 ના લખે હવે f ઓફ 0 મૂકી દીધું તો a ઇન્ટુ 0 પ્લસ b અને f ઓફ 0 બરાબર માઇનસ એટલે b બરાબર શું થાય એટલે તમે બિંદુઓમાંથી એવું જરૂર નથી પહેલું બિંદુ લો બીજું તમે બીજું અને ત્રીજું લઈને પણ ચેક કરી શકો છો ત્રીજું અને ચોથું ક્રમિક જોડ લઈને પણ તમે સામેલ કરી શકો છો અને પહેલું અને ચોથું ક્રમિક જોડ લઈને પણ તમે કરી શકો મતલબ એટલે ક્રમિક જોડમાં એટલે રાખો કે પહેલો ઘટક x એ આપણો પ્રદેશ છે અને બીજો ઘટક છે વિસ્તાર છે એ સામે આપણને મળી જાય છે એટલું તમારે ધ્યાનમાં રાખવું પડે તો જ તમને ખબર પડે આ રીતે તમારે પ્રકરણના સ્વાધ્યાયના દાખલા બને એટલા પૂરા કરવાના છે અને થઈ જશે હવે બહુ બાકી રહેતા નથી બસ એટલે તમારે ચેપ્ટર બે ઓકે થઈ ગયા હવે જે આવશે એ આગળનો જે સ્વાધ્યાય આવશે એ તમે દસમા ધોરણ ભણી ચૂકેલા છો એનો તમે થોડો ઉપયોગ કરી લેજો કે વિધેયમાં આપણે સાઈન કોસ ને એ જે મેળવતા અને એનો જે ગુણાઓ છે એની પણ આપણે જે વાતો કરતા એનો કોષ્ટક બરાબર છે અહીંયા જે આવશે એનો સૂત્રનો પ્રોબ્લેમ છે ત્યાં તમારા નિત્ય સમૂહ પણ હતા તો તમે કહ્યું ત્યાં આગળ તમારા નિત્ય સમૂહ હતા અને નિત્ય સમૂહ પણ જે ઉપયોગ થશે એ સાઈન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ અને એને આપણે ગમે તેમ ધીરે ધીરે બીજા બે નવા સૂત્રો બનાવતા જો તમને અંદાજ આવતો હોય બરાબર એવું આપણે કામ કરતા હતા કારણ કે સાઈન સ્ક્વેર બરાબર 1
माइनस कोस स्क्वायर થાય એ આપણને ખબર છે અને કોસ સ્ક્વેર બરાબર 1 માઈનસ સાઈન સ્ક્વેર અને વર્ગમૂળ કાઢીએ તો સાઈન સ્ક્વેર થીટા બરાબર અંડર રૂટ 1 માઈનસ કોસ સ્ક્વેર થાય અને એ રીતે કોસ થીટા હોય તો અંડર રૂટ 1 માઈનસ સાઈન સ્ક્વેર થીટા આવું આપણે ઘણી ચૂકેલા છે એટલે તમારે નવા પ્રકરણ માટે તમારે ધોરણ 10 નું ત્રિકોણમિતિય વિધેયો બરાબર છે ત્યાં ત્રિકોણમિતિ પર લખતા હતા અહીંયા ત્રિકોણમિતિય વિધેય કોને કહેવું સાઈન કોસ ટેન કોસ સેક કોસેક ને વિધેય કહેવામાં આવે છે એનો આપણે ઉપયોગ કરવાના છે બરાબર છે એટલે એનાથી આપણે આગળનું પ્રકરણ આવશે ઓકે ચલો થેન્ક યુ